सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज़ में आपनो स्वागत छे। आपनी साथे छे जयमलसिंह जाडेजा। जो यहां स्थानिक समाचार, भूज हाट मध्य दिवाली तेमज रणोत्सव ने ध्यान में लईने मेळानुं आयोजन करायुं छे। मेळानुं उद्घाटन कच्छी मंत्री ताराचंदभाई छेड़ाए कर्युं। मुंद्रा रोड पर आवेल भूज हाट में छेल्ला वर्ष में घणा फेरफार करी कारीगरों ने वधु सुविधा मळे ते माटे कार्य करवामां आव्युं छे। हाले भूज हाट में कारीगरों ने दीपावली तेमज रणोत्सव समय रोजगारी मळी रहे, कच्छनी कला खुले અને ખૂણે ખૂણે પહોંચે તે માટે ભુજ હાટ કેન્દ્ર એક કેન્દ્ર બની રહ્યું છે એમ કહી શકાય। આ બાબતે મંત્રી તારાચંદભાઈ છેડાએ મહાસાબરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। અને દુનિયાભરના જે ટુરિસ્ટો કચ્છમાં આવશે તે પણ આ હાટની મુલાકાત લેશે અને કચ્છના કારીગરોને પ્રોત્સાહન મળે એના માટે અહીંયાથી ખરીદી કરશે। ફક્ત 25 રૂપિયાની અંદરમાં એક સટરવાળી દુકાન પંખાની સાથે કારીગરને મિનરલ વોટરની પણ વ્યવસ્થા મળે એના માટેનું આયોજન કર્યું છે। અહીંયા લોકો આવે સાંજના સમયે તેને ખાવા પીવા માટેની વ્યવસ્થા મળે એના માટેના પણ 4 સ્ટોલના ટેન્ડર આપણે આપી દીધા છે અને એ 3 વર્ષ માટે એમને આપણે મંજૂર કરી દઈશું। નાનું સરખું પાછળ એક સરસ મજાનું ઓડિટોરિયમ છે એના પર ટેન્ડરો આપણે બહાર પાડી દીધા છે। એ ટેન્ડરો પાસ થતાં દર અઠવાડિયાની અંદરમાં અલગ અલગ કચ્છી જે કલાકારો છે એના કલાનું પણ અહીંયા પ્રદર્શન થાય અને કચ્છની જનતાને કચ્છની કલાના પણ દર્શન થાય એ માટેનું આયોજન રાજ્ય સરકાર વિચારી રહી છે। હાલે ભુજ હાટમાં અનેક કારીગરો પોતાની હસ્તકલા શિલ્પકલા દેખાડી રહ્યા છે અને એક એક્ઝિબિશન સાથે સેલનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે। અનેક વસ્તુઓ હાટમાં સ્ટોલ રાખીને પ્રદર્શન કરી રહ્યા છે। લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર। એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપુલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના એલઈડી અને હોમ થિયેટર, એટલું જ નહીં નટરાજની વિખ્યાત આટામેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં, તદુપરાંત બીજું ઘણું બધું। તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832-253-042-204-332। મોદી દિલ્હી ગયા પરંતુ એની લહેર આજે પણ ગુજરાત અને કચ્છમાં જોવા મળે છે। કચ્છમાં 3 ચૂંટણી પર કમળ લહેરાયું છે, કમળ ખીલ્યું છે। આજે કચ્છની 3 વિવિધ ચૂંટણીઓમાં પરિણામ જાહેર થયા છે। રવિવારે યોજાયેલી 2 નગરપાલિકાની પેટા ચૂંટણી અને નેત્રા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેસરીઓ લહેરાયો છે। 3 ચૂંટણીમાં બીજેપીની જીત, કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ। પહેલા વાત કરીએ નેત્રા જિલ્લા પંચાયત સીટની, તો ભાજપે કોંગ્રેસની આ સીટ આંચકી લીધી છે। નેત્રા જિલ્લા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે કોંગ્રેસના પીઢ અગ્રણી આગાખાન હાજી સુલેમાન સાવલાણીને 1757 મતે કારમો પરાજય આપીને કોંગ્રેસ પાસેથી સીટ આંચકી લીધી છે। આજે સવારે કન્યાશાળા ખાતે યોજાયેલી મતગણતરીમાં 7 રાઉન્ડના અંતે પ્રાંત અધિકારી ગૌરાંગભાઈ મકવાણાએ ભાજપના ઉમેદવાર હસમુખભાઈ દેવજી પોકારને વિજય જાહેર કર્યા હતા। 17,311 મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો, જેમાં ભાજપના હસમુખ પટેલને 9,534 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 7,777 મતો પ્રાપ્ત થયા હતા। હસમુખ પટેલે જીતનો શ્રેય વિકાસને આપ્યો હતો। આજે જિલ્લા પંચાયત નેત્રા પેટા ચૂંટણીની અંદર એક બાજુ વિકાસ અને બીજી બાજુ ધાર્મિકતાના નામે, જ્યારે કોંગ્રેસ ધાર્મિકતાના નામે મત લેવા ગયા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર તેમજ જિલ્લા પંચાયતની જે કામગીરીના આધાર પર જે મત લેવા ગયા એની અંદર વિકાસનો વિજય થયો છે અને ધાર્મિકવાદ ઉપર જે મત લેવાનો પરાજય થયો છે। તો ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થયો છે। હેમલતાબેન ભાનુશાલીએ તેમના હરીફ
જયશ્રીબેનને 1431 મતે કારમી હાર આપી છે. હેમલતાબેન ભાનુશાલીના જીતના સમાચાર મળતા જ ભાજપ કાર્યાલયે વિજયોત્સવ શરૂ થઈ ગયો હતો અને સરઘસની સાથે જીતના જશ્નની ઉજવણી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં માત્ર 29% જ મતદાન થયું હતું. આજે મતગણતરીના અડધા કલાકમાં જ ઉમેદવારોનું ભાવિ બહાર આવી ગયું હતું. કુલ પડેલા 2157 મતમાંથી ભાજપના હેમલતાબેનને 1794 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પાંધીને 363 મત જ મળ્યા હતા. આજે મને બહુ જ ખુશી થાય છે. આ જે લોકો મને આ શાસકાર આપ્યો એને મને બહુ જ આનંદ થાય છે અને હું ભાજપની જીત ગણાવું. વોર્ડ નંબર 10ની જે પેટા ચૂંટણી હતી, આગળના જે બેન ઓફ થઈ ગયા એ અમારી સીટ હતી ને આજે પણ અમને અમારી સીટ મળે છે. અત્યારે નગરપાલિકાનું એકદમ શાસન સારું છે અને જે વોર્ડ નંબર 10ની અંદર જે કાઉન્સિલર છે ખૂબ વિકાસના કામ એ લોકો કરે છે. એ વિકાસના કામ લઈ અને અમે આજે અત્યારે વોર્ડ નંબર 10ની અમે એક ચૂંટણી જીત્યા છે. એમાં લેડીઝ છે, મને ખૂબ આનંદ થાય છે. જ્યારે સમગ્ર દેશમાં ભાજપનું શાસન છે અને ચારે બાજુ મોદી સાહેબની લહેર છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આ જ લહેર આવે એના માટે થઈને કચ્છ ભાજપે પણ આ બાબતે કમર કસી હતી અને આજ તમે એનું પરિણામ જોઈ રહ્યા છો. માત્ર વિજય થયો છે એટલું જ નહીં પણ ત્રણે ત્રણ જગ્યા ઉપર પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. ભુજમાં 1431 મત, ગાંધીધામના એક વોર્ડમાં 1370 મત અને નેત્રાએ કમાલ કરી છે 1757 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા છે. પેટા ચૂંટણીના રિઝલ્ટ અમારા વિરુદ્ધમાં આવ્યા, બીજેપી જીત્યું. જે પણ લોકોનો જે ચુકાદો છે અમને અમારા શિરોમાન્ય છે. ભુજમાં અમારા જે ઉમેદવાર હતા બેન એમને આખું મીડિયા જગત જાણે છે, આખું ભુજ જાણે છે. જે રીતને એમને આખા ફેમિલીને ઉપાડી અને એમને અમુક જગ્યાએ રાખી દીધા બેન કાલે આવ્યા છે. એટલે એનો અર્થ જો એ બેન રાજી ખુશી તો ગયા નહીં હોય કા આર્થિક લોભ પ્રલોભન અપાયું હોય કા કોઈ દબાણ થયું હોય. તો ગાંધીધામ સુધરાઈની પેટા ચૂંટણીમાં ભાજપે અસ્તિત્વ જાળવી રાખ્યું છે. ત્રિપાંખિયા જંગ સમાન આ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ગાંધીધામ સુધરાઈના વોર્ડ નંબર 2ની આદિપુરની બેઠક પર 3 ઉમેદવારોના ભાવિ દાવ પર લાગેલા હતા, જેમાં ભાજપ વતીથી વિક્રમ ભાટિયા, કોંગ્રેસ વતીથી જયદીપસિંહ જાડેજા, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પ્રકાશ છતારામ ટેવાણીની કિસ્મતનો ફેસલો આજે આવી ગયો છે. ભાજપના વિક્રમ ભાટિયાને 1858, કોંગ્રેસને 490 તથા અપક્ષ ઉમેદવારને 224 મતો મળ્યા હતા. પરિણામો જાહેર થતા જ ભાજપના સમર્થકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ચૂંટણી આ વાર્ડ નંબર 2ની અમે ક્યારે પણ એને ટફ ગણી નહોતી. જે રિઝલ્ટ આવ્યો છે એ અપેક્ષા પ્રમાણે આવ્યો છે. અમે જે અપેક્ષા રાખી હતી કે 70% મત અમને મળશે એ જ મળ્યા છે. ને ભૂતકાળમાં ક્યારે પણ વાર્ડ નંબર 2માં કોંગ્રેસ જીતી નથી એટલે ટફનો કોઈ કારણ નહોતો. ને એમાં અપક્ષ જે હતો, અપક્ષ પણ જે હતો એનો કંઈક અમને ખબર હતી કે એની ડિપોઝિટ જશે ને એ ધારણા હતી ને એની ડિપોઝિટ ગઈ. સંપૂર્ણ ઇલેક્શન જે છે એક તરફી હતી એવું અમે કહેતા હતા. વોટરો જે કહેતા હતા કે ઓછી વોટિંગ થઈ છે, લોકો નિરસ છે, એવું છે નહીં. પાર્ટીના તમામ વોટ જે છે નીકળ્યા અને ગાંધીધામના ઇતિહાસમાં આ વોર્ડની અંદર ક્યારે પણ લીડ ન મળી હોય એટલી 1400ની લીડ જે છે આ ઉમેદવારને જે છે મળી છે. કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલફેર એસોસિએશન ગાંધીધામ તરફથી ગૃહમંત્રીને પત્ર લખી સામખિયાળી ચેકપોસ્ટ ઉપર ચાલતી દાદાગીરી અને ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરવામાં આવી. જોવાનું એ રહ્યું કે તંત્ર શું પગલાં ભરે છે. કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલફેર એસોસિએશન ગાંધીધામે પત્રકારોને જણાવ્યું હતું કે આરટીઓ કચેરીના અધિકારી કર્મચારીઓ સિવાય બિન અધિકૃત અને માથાભારે વ્યક્તિઓ ટ્રક ડમ્પરના ડ્રાઈવરો પાસે યેનકિન પ્રકારે ધાકધમકી આપી નાણાં ઉઘરાવી હેરાન કરે છે. આરટીઓ અધિકારીને ફરિયાદ કરતા તેઓ તરફથી કોઈ જ કાર્યવાહી થતી નથી. આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરટીઓ અધિકારીઓના એજન્ટ તરીકે કામ કરે છે. આરટીઓ અધિકારી ફરજ ઉપર ટવેરા કારથી રાજકોટથી આવે છે. જેવી સા ટવેરા ગાડી નંબર 8844 દ્વારા અપડાઉન કરે છે તેવો પણ આક્ષેપ કરાયો છે. તો અત્યારે ગાડીના નામ જોગ ઉલ્લેખ કરાયો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર શું કરે છે. આરટીઓ અધિકારીઓ વતી જે અસામાજિક તત્વો ઉઘરાણા કરે છે તેવો આક્ષેપ કરી આધોઈના, આદિપુરના, લલીમાણાના તથા અન્ય બે વ્યક્તિઓ એ રીતે 5 દરબારી શખ્સો દરરોજ સામખિયાળી આવી દાદાગીરી કરી પૈસા પડાવે છે.
તેવો પણ પત્રમાં આક્ષેપ કરાયો છે. નંદલાલ આહિરે એસોસિએશન વતી ગૃહમંત્રી નિયામક લાંચ રૂશ્વત બ્યુરો ડીઆઈજી કલેક્ટર વગેરેને આ પત્રની નકલ આપી સખ્ત પગલાં લેવા જણાવ્યું છે. એપ્લાયન્સીસ હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ નો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજ નો એકમાત્ર હોમ એપ્લાયન્સીસ નો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરો વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચન ની લેટેસ્ટ આઈટમો તથા ફિલિપ્સ કંપની ની પર્સનલ કેર ની આઈટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમુવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસ ની બ્રાન્ડેડ કંપની ની તમામ આઈટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપની ની દીપાવલી ઓફર ચાલુ છે, એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, છઠ્ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસ ની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599903902050. આજે વ્યક્તિને સૌથી વધુ કોઈ સમસ્યા હોય તો એ આરોગ્યની છે. વ્યક્તિને સુખાકારી અને સુખના સાધનો અનેક મળ્યા, પરંતુ શારીરિક શ્રમ ઘટ્યો અને ત્યારબાદ પરિસ્થિતિ એક વિપરીત બની. વ્યક્તિને એમ થયું કે હવે આરામના દિવસો છે, પરંતુ શારીરિક શ્રમ ઓછા થવાના કારણે એને શરીરમાં રોગ ઘર કરવા લાગે. અને આવી પરિસ્થિતિમાં દવા કેવી લેવી, દવા કયા પ્રકારની લેવી, એ પ્રશ્ન સૌથી મોટો છે. અફસોસની વાત એ છે કે ડૉક્ટરો પણ, અપવાદ બાદ કરતાં ડૉક્ટરો પણ સારી દવા અને સાચી દવા લખી આપતા નથી. એમાં કમિશન કોને વધારે મળે છે, કમિશન કઈ જગ્યાએ વધુ મળશે, એવી જ દવાઓ લખી આપવાનો આક્ષેપ ડૉક્ટરો પર થઈ રહ્યો છે. આ બધાની સમયની વચ્ચે, આ બધી જ સમસ્યાની વચ્ચે એક નવું, એક આશાનું કિરણ પેદા થયું છે, જે છે જેનરિક દવા. તો જેનરિક દવાના પ્રચાર પ્રસાર માટે સેવા સંસ્થાની ઝુંબેશને વેગ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરે રૂપિયા 11,000 દાન આપ્યું. હવે જરૂર છે અનિલ ગોરના આ એક કાર્યને વધુ આગળ ધપાવવાની અને જરૂર છે સેવા સંસ્થાને સહયોગ આપવાની. જોઈએ ખાસ અહેવાલ. રૂપિયા 11,000 ચેક અર્પણ પ્રસંગે અનિલ ગોરે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. આજે જે સેવા ટ્રસ્ટ, એક જેને કહી શકાય કે મોટામાં મોટું કામ હાથમાં લીધું છે કે જેનરિક દવાનો પ્રચાર પ્રસાર અને જેનરિક દવા માટે ભુજની અંદર એક મેડિકલ સ્ટોર ચાલુ કરવાનો અને લોકો સુધી આની માહિતી પહોંચે એના માટે પ્રચાર કરવાનો જે ઝુંબેશ હાથમાં ઉપાડી છે, એના માટે મેં આજે 11,000 એના પ્રચાર માટે અને મેડિકલ સ્ટોર માટે 11,000 ચેક આપ્યું છે. સંસ્થાના મંત્રી સંદીપ પવાણીએ પણ આ પ્રસંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. મારું નામ સંદીપ પવાણી છે, હું સેવા ટ્રસ્ટનો મંત્રી છું. આ જેનેરિક દવા વિશે અમે જે મુદ્દો ઉપાડ્યો છે તો એના માટે અનિલભાઈ ગોળ તરફથી રૂપિયા 11,000 યોગદાન મળેલ છે. તો અમે સમાજને પણ એક એવો મેસેજ આપવા માંગીએ છીએ કે તમે વધુ ને વધુ આ સેવા ટ્રસ્ટને એવો એ પ્રકારનું દાન આપો તો અમે લોકો ઉપયોગી કાર્ય કરી અને જેનેરિક દવા વિશે વધુ ને વધુ પ્રચાર થઈ શકે અને નાનામાં નાના વ્યક્તિઓને ફાયદો થાય એવું અમે તમને મેસેજ આપવા માંગીએ છીએ. એ જ રીતે જેનેરિક દવાના પ્રચાર વેગ પકડી રહ્યો છે. જોવાનું એ રહ્યું કે સરકાર એમાં કઈ રીતે મદદરૂપ થાય છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ્સ, સોફ્ટ એન્ડ કમ્ફર્ટેબલ પિલો, ડોરમેટ્સ, બ્રાન્ડેડ બેડશીટ,
બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને ચાર ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. ટ્રાફિક નિયમોના ભંગ માટે દંડની રકમમાં ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લીધો છે, પરંતુ હેલ્મેટ ન પહેરવા બાબતે રૂપિયા 100 નો દંડ થાય છે. આની વચ્ચે કચ્છ જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ ગઢવીએ કહ્યું કે દંડ વધારવો જોઈએ, અન્યથા લોકો બેફામ બનશે. જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયનું કહેવું છે કે દંડ ઓછો કરવાથી લોકો નિયમનો પાલન કરશે અને ટ્રાફિક નિયમોનો ભંગ નહીં કરે. જોઈએ અહેવાલ. ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ નક્કી કરવામાં આવેલ દંડની મોટી રકમમાં ઘટાડો કરવાનો નિર્ણય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લીધો છે. આટલી મોટી રકમનો દંડ ફટકારવામાં આવે તો શક્ય છે કે ભ્રષ્ટાચાર વધી શકે. આ મુદ્દાને લઈને તંત્રએ કંઈક નવો કાયદો અમલી બનાવ્યો છે, એવું રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બિલમાં જણાવવામાં આવ્યું છે. જો ટ્રાફિક નિયમના ભંગ માટેની રકમ ઘટાડવામાં આવશે તો લોકોની ટ્રાફિક પ્રત્યેની જાગૃતિ નહીં આવે. આ મુદ્દાને લઈને ભુજના ટ્રાફિક પીએસઆઈનો કંઈક અલગ જ મંતવ્ય જાણવા મળ્યું હતું, જેમાં એમણે કહ્યું હતું કે આ દંડની રકમ વધારવી જોઈએ એવી વાત પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વીકે ગઢવીએ કરી હતી. હવે વીકે ગઢવી સાચા કે પછી આ નિર્ણય લેનાર રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સાચું, જે હોય તે સાંભળીએ વીકે ગઢવીને. ટ્રાફિક પોલીસ પાસે હાલ 250 રૂપિયાનો મેક્સિમમ દંડ કરવાની સત્તા છે. આની અંદર કેન્દ્રીય સમિતિએ જે વધારો સૂચવ્યો છે, જે 1500 અને 2500 સુધીના દંડની લેવાલી, એની અંદર ઘટાડો સૂચવ્યો છે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ. ખરેખર ટ્રાફિકના નિયમોનો જે ભંગ કરે છે એમના માટે દંડની જોગવાઈ હોવી જોઈએ અને આ મેક્સિમમ દંડ વસૂલ કરવાની સત્તા આપવી જોઈએ. ટ્રાફિક પોલીસના જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી દંડમાં વધારો કરવાથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં વધારે પ્રતિબદ્ધ થશે, અને જ્યારે પબ્લિકને પોતાના ખિસ્સામાંથી દંડ રૂપે પૈસા આપવા પડશે તો એમને અગવડ પડશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, જેથી અકસ્માતનું પ્રમાણ ઘટશે અને માણસની જિંદગી પણ બચશે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. હિંગલાજવાડીના ઉદય એપાર્ટમેન્ટ પાસે અહીં મોટી સંખ્યામાં પરિવારો નિવાસ કરે છે. અહીં લોકો ગંદકીથી ત્રસ્ત છે. આ ગંદકીનો નિકાલ ક્યારે થશે, આ પ્રશ્ન મૂંઝાવી રહ્યો છે. સ્થાનિક લોકો અવારનવાર ફરિયાદ કરવા છતાં લોકપ્રતિનિધિ અને સરકારી અધિકારીઓ ગસગસાટ ઊંઘી રહ્યા છે. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. આ વિસ્તાર છે ઘાસવંટી ઘનશ્યામનગર, જ્યાં 10 થી 12 મહિનાથી એક દિવસ પણ સફાઈ કરવામાં આવી નથી. તે વોર્ડના અધ્યક્ષ મંજુલાબેન વોરાને ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, આ વિસ્તારની તેઓ મુલાકાતે પણ આવ્યા નથી તેવું સ્થાનિક કહી રહ્યા છે. અફસોસની વાત એ છે કે આ વિસ્તાર એક તરફ નગરપાલિકા અને બીજી તરફ ભાજપ કાર્યાલયની વચ્ચે આવેલો છે, ત્યારે આવા વિસ્તારમાં જો ગંદકી હોય તો પછી અંતરિયાળ વિસ્તારનું શું કહેવું. સૂર્યકાંત જેશા, કલ્યાણ સરવારી, નિયર ઘનશ્યામનગર. આ અમને ગંદકી લગભગ છેલ્લા લગભગ 10 થી 12 મહિનાથી આજ પ્રોબ્લેમ છે. નગરપાલિકાએ વારંવાર કમ્પ્લેન કરી, જયારે કમ્પ્લેન કરીને એક દિવસ સાફ થાય છે, પછી પાછું કોઈ આવતું નથી અહીંયા આગળ સાફ કરવા. ના, અહીંયા તો કોઈ દેખાણું નથી આજ દિવસ સુધી કોઈ. હા, દેવરાજભાઈ ગઢવી છે, અશ્વિનભાઈ ધારાણી છે ને મંજુલાબેન વોરા છે, મોસ્ટ પ્રોબેબલી. ના, મેં નથી જોયા આજ દિવસ સુધી કોઈને. ફોન ઉપર જયારે કરીએ છીએ ત્યારે રિસ્પોન્સ સારો મળે છે એમના તરફથી, પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો અમારો. હવે અમારે બસ અમને ચોખ્ખાઈ, બીજું અમને કઈ નથી જોઈતું. અમે લગભગ ઘણી બધી વાત મ્યુનિસિપાલિટી બી કમ્પ્લેન નોંધાવેલી છે, ફોન બી કરેલા છે. આ સોસાયટીમાં લગભગ ઓછામાં 30 થી 40 મકાન આવેલા હશે બધા. હવે એ તો અમે કેમ કહી શકીએ શું, અમે તો તમે જોયું છે, અમે બી જોઈએ છીએ વસ્તુ. હવે એ કેવું મુશ્કેલ છે, અહીંયા અમને પ્રોબ્લેમ છે એ હકીકત છે. મિસ પિંક ફોર લેડીઝ વેર. આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ, મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે.
સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર, તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે છઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874400025 8980569888. દર્શક મિત્રો, આ સમાચાર પણ કંઈક અવાજ છે. કેવું જમવું, કેટલું જમવું એ ખૂબ મહત્વનું છે, ત્યારે નવી ભોજન પ્રથા અપનાવો અને સ્વસ્થ રહો. તે અંગે 12 ઓક્ટોબરના રોજ ભુજના ટાઉન હોલ મધ્યે સેમિનારનું આયોજન કરાયું હતું. નવી ભોજન પ્રથા લોકોની તંદુરસ્તી વધારે છે, આ અંગે આ વિષયના નિષ્ણાંત બીવી ચૌહાણ સાહેબ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર સેમિનાર અંગે પ્રતિભાવ આવતા જયેશ પંડ્યા. હું જયેશભાઈ પંડ્યા. અમે અહીં ભુજમાં પ્રથમ વખત નવી ભોજન પ્રથાની શિબિરનું આયોજન કરેલ છે અને લોકોના સ્વાસ્થ્ય માટે અને રોગગ્રસ્ત સમયની અંદર લોકો સ્વસ્થ રહી શકે ઓછા ખર્ચાથી અને ભોજનમાં સામાન્ય પરિવર્તન કરવાથી એ ઉદ્દેશ્ય સાથે અમે આ શિબિરનું આયોજન કરેલું છે. જમવાની અંદર બધું કાચું રાંધ્યા વગરનું, બધા લીલા પાંદડાની ભાજી, એના જ્યુસ અને બધું નેચરલ છે. અહીં ક્યાં પણ ચૂલાનો ઉપયોગ કરવામાં આવેલ નથી. ભોજન પ્રદાથી થયેલ લાભ અંગે વિનોદ સોલંકીએ પણ મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. વિનોદ વી સોલંકી મારું નામ છે. સ્વદેશ વિતર કેન્દ્ર મારી દુકાન છે અને નવી ભોજન પ્રથા સાથે હું આજે 2.5 વર્ષથી જોડાયેલો છું. એનાથી થોડાક મારા પ્રોબ્લેમ હતા, એ મેં નવી ભોજન પ્રથા અપનાવવાથી એ પ્રોબ્લેમો આજે દૂર થઈ ગયા છે તમામ. ધારો કે બીપી હતું, મને બીપી થોડોક પ્રોબ્લેમ હતો, જે મારા સાંધા બધે દુખતા હતા એ સાંધા પણ આજે એકદમ બરોબર છે નવી ભોજન પ્રથા અપનાવવાથી. એ રીતે જો નવી ભોજન પ્રથા લોકો અપનાવે તો તંદુરસ્તી વધે અને રોગોમાંથી મુક્તિ મળે. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. મનોજ શર્મા અને તેનો પરિવાર જોગણીનારના દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે ગાંધીધામ હાઈવે પર એક ટ્રેલરે બાઇકને અડફેટે લીધું હતું. બાઇક પર સવાર પતિ પત્નીને પગમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે 2 માસના દીકરા આ અકસ્માતમાં બાઇક ઉપરથી પછડીને રોડ ઉપર પડ્યો હતો. પણ કહેવાય છે ને, રામ રાખે તેને કોણ ચાખે. આ 2 માસના બાળકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે અને અન્ય એક 5 વર્ષની છોકરી અને 3 વર્ષના છોકરાનો પણ આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં 3 બાળકો બચી ગયા છે અને નહિવત ઇજાઓ થઈ છે. જ્યારે માતા પિતા બંનેને પગમાં ફ્રેક્ચર થયું છે. અત્યારે બંને પતિ પત્ની સારવાર હેઠળ છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ છે. આ બાળકોના માતા પિતા બંને જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં ખાટલા પર છે. પણ હવે સવાલ એ ઉભો થાય છે કે આ નાના બાળકોની સાર સંભાળ કોણ રાખશે. એ મહત્વનો સવાલ ઉભો થાય છે કારણ કે મનોજ શર્મા, તેની પત્ની અને તેના 3 બાળકો જ ગાંધામાં ધંધાર્થે વસે છે. અન્ય કોઈ પરિવારજનો કચ્છમાં નથી, એટલે આ બાળકોનું કોણ એવામાં ભુજની માનવજો સંસ્થા આગળ આવી અને છેલ્લા 2 દિવસથી માનવજો સંસ્થા આ 3 બાળકોની સાર સંભાળ રાખે છે. માનવજો સંસ્થાએ બાળકોની દેખરેખ માટે ખાસ 2 વ્યક્તિને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રાખ્યા છે અને આ 2 વ્યક્તિ આ 3 બાળકોની સાર સંભાળ રાખે છે. જેનું કોઈ નથી તેનું ભગવાન છે. અહીં આવું જ કંઈક દ્રશ્યમાન થાય છે. સ્ટોરી બાય કિરણ ગોરી, મહાસાપુરા ન્યૂઝ. ભુજની જનરલ હોસ્પિટલમાં હાડકા વિભાગમાં જે એડમિટ છે એવા દર્દી પંજાબના રહેવાસી છે, શીખ છે, પણ અત્યારે તેઓ આમ તો આગ્રાના રહેવાસી છે અને છેલ્લા 12 વર્ષથી કચ્છમાં રહે છે. એ જોગણીના દર્શન કરીને નીકળ્યા ત્યાર પછી બાઇક અને સાથે મોટો ટ્રેલરનો અકસ્માત થતાં તેઓ બંનેને પતિ પત્નીને ગંભીર ઇજા થઈ છે. પણ પ્રશ્ન એક વિકટ છે કે અત્યારે બંનેને પગમાં ગંભીર ઇજા છે, પતિ પત્નીને, એના 3 નાના બાળકો છે. એક બાળક માત્ર 2 મહિનાનું છે, બીજું 3 વર્ષનું છે અને ત્રીજી એક બેબી 5 વર્ષની છે. એની સંભાળ લેવાવાળું અત્યારે કોઈ નથી. ખાસ કરીને બંનેને જ્યારે પગમાં ગંભીર ઇજાઓ છે, તે ઉઠી નથી શકતા, ચાલી નથી શકતા, ત્યારે આ બાળકોની કોણ સંભાળ લે એ એમના માટે પ્રશ્ન હતો. ત્યારે માનવજ્યોત સંસ્થાને આની જાણકારી મળતાં જ સંસ્થાએ આ 3 બાળકોની છેલ્લા 3 દિવસથી આ જવાબદારી નિભાવી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબિટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર, ઉપલબ્ધ સુવિધાઓ, છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. હોસ્પિટલ ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054, 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઇફ કાઉન્સેલિંગ.
और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ। सो थैंक यू। पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं। रक्तदान करीजो, बहुत मजा आएगा। ભુજથી માધાપર પોતાને ઘરે જઈ રહેલ રણધીર બચ્ચુ આહિર ગામ કાળી તળાવડી નામના વેપારી ઉપર તેઓ એક્ટિવામાં માધાપર પોતાના ઘર પાસે એક્ટિવા નંબર GJ12BP9825થી પહોંચ્યા ત્યારે બે શખ્સો જેઓ હેલ્મેટ પહેરી અને બાઇક ઉપર આવ્યા હતા તેમણે ફાયરિંગ કર્યું। બે રાઉન્ડ ફાયરિંગ થયા, પરંતુ અહીં પણ રામ રાખે તેને કોણ ચાખે, રણધીર બચ્ચુનો અબાધ બચાવ થયો। એક ગોળી ખભા પાસેથી નીકળી ગઈ અને બીજી ગોળી પગ પાસેથી પેન્ટને અડી અને સરર કરતે નીકળી ગઈ। શું છે સમગ્ર ઘટના સાંભળીએ રણધીરભાઈ આહિરને। બનાવમાં એવું છે કે હું મારી ઓફિસ ત્યાં ભુજ આરટીઓમાં હું બેસું છું, ત્યાંથી આવતો હતો જમવા માટે બપોરના ઘરે, મારી એક્ટિવા બાઇક હતી, એક્ટિવા બાઇક થી હું ત્યાં પહોંચ્યો, મારે વાડીના ગેટ ઉપર, વાડીના ગેટ ઉપર પહોંચ્યો એટલે ત્યાં હું ગેટ ખોલતો હતો ને પાછળથી બે બાઇક સવાર આવ્યા, એને હેલ્મેટ પહેર્યો હતો, એને ફાયર જ કર્યું, ફાયર કર્યું એટલે મેં કીધું કોણ છો, શું કામ ફાયર કરો, ત્યાં બીજો ફાયર કર્યો ને પછી ડાયરેક્ટ હોન્ડા લઈને ડાયરેક્ટ ભાગ્યા એટલે હું એની લારે ગયો, છે જૂનાવાસ સુધી ગયો, પણ પછી આચી ખુરચી માંથી નીકળી ગયા એટલે મારા મોટરે એક જીવણેલ હુમલો અને મારવાના ઈરેથી મને મારા ઉપર હુમલો થયેલો છે। આપ શંકા આપણને આમ ચોક્કસ કહી ન શકીએ, કારણ કે આપણે ઓળખતા છીએ નહીં, પણ કોઈકે મને મારવા માટેના ઈરાદાથી આ ફાયરિંગ કરાવ્યું છે એ ચોક્કસ 100% 110% વાત છે। પોલીસ તપાસ કરે છે, તપાસમાં ખુલે તે મારી વાડી રણકાવાડીમાં વિસ્તારમાં આવેલી નવાવાસ માધાપરમાં લોકલ બોર્ડ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની બિલકુલ પાછળ અહીંયા હું રહું છું અને ખેતી કરું છું। હવે કોઈ પણ મારવાના ઈરેદેથી આ કૃત્ય કરેલું છે, હવે અદાવત જે તપાસમાં ખુલે છે અત્યારે, કારણ કે આપણે ઓળખતી થઈ નથી કે કોણ છે, હું એને લારે જ દોડ્યો, મેં કીધું તમે ઉભા રહ્યો, હવે ઉભા જ ન રહ્યા માણસો, ગોલી મને વાગી નહીં, ગોલી મારા જમણા ખીચાના બાજુમાંથી નીકળી ગઈ એમને। રણધીરભાઈ ઘાયલ થયા નથી, પોલીસ ફરિયાદ થઈ છે। દિવસના સમય ખુલ્લેઆમ ફાયરિંગ થાય છે, કોઈને કાયદાની ધાક રહી નથી એવી ચર્ચા થઈ રહી છે જે હોય તે, પરંતુ આ બનાવ દેખાડે છે કે હવે લોકોને કાયદાની બીક નથી અને પોલીસની ધાક અસામાજિક તત્વો ઉપર રહી નથી। તો આ ઘટના કચ્છ જેવા શાંત પ્રદેશમાં ઘણું બધું કહી જાય છે। આજે માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ વાડીમાં રહેતા રણધીરભાઈ બેચુભાઈ આહિર એમણે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે જ્યારે હું આજે બપોરના 1:15 સમયે આરટીઓ પાસે એ વિંગમાં આવેલ ઓફિસથી ઘરે જમવા માટે આવતો હતો ત્યારે ઘરની બહાર આવેલી ગલીમાં બે બાઇકવાળા, એક બાઇક ઉપર બે માણસો હેલ્મેટ પહેરેલી અવસ્થામાં ઊભા હતા અને જ્યારે હું મારી વાડીના ગેટ ઉપર આવ્યો ત્યારે એક્ટિવા ઉપર બેઠા બેઠા મેં ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે બંને ઈસમો પાછળ બાઇક લઈને આવેલા, જેમણે હેલ્મેટ પહેરેલા હતા અને પાંતળા બાંધાના હતા, બાઇકનો નંબર પ્લેટ હતી નહીં। એમણે આવીને મારી ઉપર બે ફાયરિંગ કર્યા જેમાં મને કોઈ ઈજા નથી થઈ। દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ એક નાનકડી કાવ્યની પંક્તિ। જીવન કા સબસે બડા અપરાધ કિસી કી આંખ મેં આંસુ આપકી વજહ સે હોના, ઓર જીવન કી સબસે બડી ઉપલબ્ધિ કિસી કી આંખ મેં આંસુ આપકે લિયે હોના। તો આ હતા અત્યાર સુધીના સમાચાર, ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।